परी बहन, ओ मैडम, ओ मैडम, स्वरा भाभी, दूध, ओ हरदर वालू दूध, ये तो मैंने डिंपल भाभी ये बना भी आप, थैंक यू स्वरा भाभी। पर परी बहन, कई दुनिया में खोवायला था, हा? एकला एकला स्माइल करी रहा था, एकला एकला विचार करी रहा था, कौना विचार में खोवायला था, हा? बोलो 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 ने। ना ना, तो जस्ट विचार करती हती, जस्ट विचारी रहा था एम। शु आम जस्ट विचारी रहा था? एज के अर्जुन ने अपनी केकली हेल्प करी, અને એ કેટલો પોલાઇટ છે, એ તો મને ઓળખતો પણ નથી, તો પણ એટલી બધી તકલીફો લીધી, ડિટેલમાં કઈ દવા ક્યારે લેવાની છે એ પણ સમજાવ્યું, અને મેં એને થેન્ક યુ પણ નથી કીધું, હું કેમ આવી છું સ્વરા ભાભી? પણ પરીબેન, અર્જુન નાની બાવુ, હમણાં મેં હમણાં બહાર આવો તો મોટી બા, આ હું શું સાંભળું છું નાની બહુ? શું થયું મોટી બા? મેં સાંભળ્યું કે તમારા લીધે મોહિનીએ આ ઘરમાં પગ મૂક્યો, મોટી બા? કેમ નાની બહુ, કેમ? ખબર છે ને તમને કે મોહિની આપણી સાથે શું કર્યું છે, તો પણ તમે એને આપણા ઘરમાં આવવા દીધી? કોની પરવાનગીથી તમે એ છોકરીને આપણા ઘરમાં આવવા દીધી? કોણે લીધો એ નિર્ણય? મોટી બા, ત્યાં પરી અને સ્વરા બંને જણા એકલા જ હતા, અને બિચારી મારી પરી તો પીડામાં હતી, એટલે નિર્ણય સ્વરાએ જ લીધો હશે ને, કેમ નાની બહુ? બરાબર ને? ના લજ્જા કાકી, મોટી બા, તમે 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 બધા ખોટું સમજી રહ્યા છો, બન્યું એમ હતું કે પરી ત્યાં લપસી અને સંજોગો એવા બન્યા કે શબ્દોને રમાડીને વાર્તા ઘડતા તો કોઈ તમારી પાસેથી શીખે, બરાબર ને નાની બહુ? મોટી બા, તમને યાદ છે તે દિવસે મન પડી ગયો હતો ત્યારે સ્વરા એને રેકડીમાં નાખીને હોસ્પિટલ લઈ ગઈ હતી, તો શું મારી પરીને ઉપાડી ન શકે? તને ત્યાં રિક્ષા પણ ન મળી, તે મોહિનીની મદદ કેમ લીધી? મોટી બા, મને ખબર છે કે સ્વરાના મનમાં શું ચાલી રહ્યું છે, એમ લજ્જાવો તો બોલો શું ચાલી રહ્યું છે એમના મનમાં? એટલે તમે તમે કહેવા શું માંગો છો લજ્જા કાક? જોયું મોટી બા, કેટલી ભોળી બને છે, મને તો લાગે છે કે મન અને મોહિનીને એક કરવા હજી પણ સ્વરા પ્રયત્ન કરી રહી છે, એટલે જ તો તમને પૂછ્યા વગર મોહિનીને ઘરમાં લઈ આવી. ના ના લજ્જા કાકી, ના મોટી બા, આવું કઈ જ નથી. લજ્જા કાકી, આ બહુ મોટો આરોપ છે. નાની વહુ, શું આરોપ સાચો છે? બોલો નાની વહુ, જવાબ આપો મને. કારણ કે એ દિવસે ચક્કીબેન આવ્યા હતા ત્યારે તમે કહ્યું હતું
કે મારો હવે આ ઘરમાં રહેવાનો કોઈ અર્થ નથી. જવાબ આપો નહીં બહુ. અરે કામ ડાઉન કામ ડાઉન મોહિની, શાંત. આ શું હાલ કર્યા છે તે? કેટલા વાગ્યા ખબર છે? રાતના 10 વાગ્યા. અને આટલી રાતે તું જીમમાં શું કરી રહી છે? કોનો ગુસ્સો આ પંચિંગ બેગ પર ઉતારી રહી છે તું? મનનો. બીજા કોનો? આખા દિવસમાં એક પણ ફોન નથી ઉપાડ્યો એને મારો. એક વાર પણ યાદ નહીં આવ્યો એને મારી. પેલી સ્વરા સાથે બાથરૂમમાં વાતો કરી રહ્યો હતો સવારે, એ પણ એકલા એકલા. એ વાતને પણ અત્યારે કેટલા કલાકો થઈ ગયા? અરે આટલા મિસ કોલ જોઈને એક વાર તો કોલ બેક કરે કે નહીં કોઈ માણસ? તારાથી ગભરાઈ ગયો હશે. એટલે મન જાણે છે કે એ તને કોલ કરશે એટલે એને તારા ગુસ્સાનો સામનો કરવો પડશે. તારો ગુસ્સો તે જોયો છે? તારા ગુસ્સાથી તું કોઈને પણ દૂર કરી દે એને ખબર છે. એટલે કે મને નહીં, હું તો સામી છાતીએ તારો ગુસ્સો ફેસ કરી શકું છું, પણ મન નહીં. વાત ખોટી નથી તારી. ભૂપત અંકલ પણ કહે છે મને કે મારે મારો ગુસ્સો કંટ્રોલ કરવાની જરૂર છે. જ્યાં સુધી હું મારો ગુસ્સો કંટ્રોલ નહીં કરું ત્યાં સુધી મન મારું નહીં થાય. મન આમ પણ તારો નથી થવાનું. ગુસ્સામાં તો ગુસ્સામાં તું મારી આટલી નજીક તો આવી. તને પણ કંઈ કહેવા જેવું નથી અર્જુન. ઠંડા કલેજે શાંતિથી વિચાર. મન એના પરિવારની હા વગર તારી સાથે લગ્ન નહીં કરે. અને ઝવેરી પરિવાર તને પુત્ર વધુ એક્સેપ્ટ નહીં કરે એ આજે મેં જોઈ લીધું. અરે એનો પરિવાર નેરો માઇન્ડેડ છે. એ લોકો પ્રેમ સંબંધને કંઈ ગણતા જ નથી. એમના માટે તો પરિવારના સંબંધો એના ઉપર જ વધારે ભરોસો હોય છે. અને તારા અને મનના પ્રેમ સંબંધને એ લોકો ક્યારે એક્સેપ્ટ નહીં. અર્જુન તારી જીભ ઉપર લગામ રાખજે અને સાવ ચૂપ રહેજે. હેલો હેલો અર્જુન. અર્જુન સ્પીકિંગ. હું પરી વાત કરી રહી છું. પરી ઝવેરી. ઓ હાય પરી, કેવું છે તારા પગમાં હવે? એવું જ જેવું તમે મૂકીને ગયા હતા. એટલે કે થેન્ક યુ તબિયત વિશે પૂછવા માટે. કેટલા કેરિંગ છો એ દેખાય છે. અર્જુન એકચ્યુઅલી મેં તમને થેન્ક યુ કહેવા માટે ફોન કર્યો હતો. થેન્ક યુ મને મદદ કરવા માટે. અરે ઇટ્સ ઓકે, એમાં થેન્ક યુ શું, એ તો કોઈએ પણ મદદ કરી હોત. હા પણ તમે મને પડતા બચાવી એ જ નહીં પણ તમે મને હોસ્પિટલ પણ લઈ ગયા, ઘરે પણ મૂકી ગયા અને ઉપરથી કઈ કઈ દવા ક્યારે લેવાની છે એ પણ સમજાવી ગયા. આટલું બધું કોણ કરે? અર્જુન તમને વાંધો ના હોય તો હું તમને કાલે મળીને થેન્ક યુ કહેવા માંગુ છું. એમાં મળવાની શું જરૂર? હવે તે ફોનમાં થેન્ક યુ કહી દીધું તો ઇટ્સ ઓકે. હા પણ પછી આપણે મળી શકીએ.
પૃથ્વીને એમ કે તું એને કાલે કોલેજ પિક કરવા જઈશ. પણ આ બધું કેમ?